जय आदिनाथ, आज बहुज आनंदनी घड़ी छे। आज जगह आपणे जोई रह्या छे, अहींया आ जगह बनावनार व्यक्ति आपणी साथे अहींया हाजर छे, जेमनुं नाम छे छोगाजी हिंगाजी वणझारा। आ व्यक्ति ए बहुज आमां आ जगह वत्ता जीवदयमां सारो एवो समय आप्यो छे। तेओ पोते हालमां वणझारा वासणा अमदावाद गुजरात भारत ये जगह रहे छे, अने एमना पुत्र छे प्रकाशभाई छोगाजी, अने प्रकाशभाईना दादा छे। आपनुं नाम शुं छे दादा? गोपीजी। एमनुं नाम गोपीजी छे। तो आपणे थोड़ा बे त्रण सवाल एमने पूछीने प्रेरणा लईशुं समाजमां के आपे केटला वर्ष पहेला छोगाजी वर्ष पहेला बनाव्यो छे अहींया? 2006 થી અહીં મેં વ્યવહાર ચાલુ કર્યું છે। હા, જનવરો ગાડીમાં એડમિટમાં મરતા હતા અને બેતા હતા, એના માટે મેં કીધું થોડું મહેનત કરીને એક બાજુ કરીએ તો જાનવર મરતું બચી શકે। બરાબર, એટલે બહુ સરસ તમે જાનવરોને રક્ષા માટે આ એક જગ્યા બનાવી। હું આપને હમણાં આ જગ્યા બતાવું છું કે આ જગ્યા આ રીતે એમણે આપ જુઓ છો કે આ બધા પથ્થરો, આ તમામ પથ્થરો અને આ જગ્યા આખી એમણે અહીંયા અત્યારે ઘેટાઓનું વૃંદ આવેલું છે, તો આ આખી જગ્યા એમણે પોતે બનાવેલી છે, અને આપ જોઈ શકો છો આ જે એકદમ મોટા મોટા પથ્થરો છે, જે પથ્થરો સામાન્ય રીતે 4-5 માણસ ભેગા થઈને પણ ઉંચકી નથી શકતા, તેઓએ એમની જુવાનીમાં અને એમને પોતાની આ ઉંમર સુધી આ કાર્ય કરેલું છે। તો આપણે છોગાજી આ કાર્ય કરતા કેવો આનંદ આવે છે, કારણ કે 2006 બનાવ્યું છે તમે? સાહેબ આનંદ એટલે 4 કલાક અહીં બેસું છું। બરાબર, જનવરોને આપણાથી આજથી જે થાય એ કરી છે। બરાબર છે, બરાબર, ભલે રૂપિયા તો નથી કરી શકતા આપણાથી, બરાબર, પણ મહેનત જરૂર કરીએ છીએ। બરાબર, 2 માટલા પાણી ના ભરીએ છીએ, આવતું જાવતું પીએ છીએ। બરાબર, 4 કલાક અહીં વિતાડીને પછી ઘેર જવું છે। બરાબર, કોઈ સવાજ નથી આપણાને સામે બાંકડો દેખાય એની પરના છાપરા પણ એમણે મૂક્યા છે, ત્યાં જે પાણીનું કુંડું અને પાણીના માટલા પણ તેઓ રોજ ભરે છે એ આ જગ્યા છે। અને હાલમાં આ જગ્યા જે વિશાલા સર્કલ શાસ્ત્રી બ્રિજ, કયો બ્રિજ છે? વિશાલા સર્કલ ની આગળ શાસ્ત્રી બ્રિજ, વિશાલા સર્કલ પાસે શાસ્ત્રી બ્રિજ જે નારોલ તરફ જતો રોડ છે ત્યાં અમે ઊભા છીએ। અને આમના પુત્રને આપણે પ્રકાશભાઈને કહીએ કે પ્રકાશભાઈ આપે આમાં આપણે કેવું લાગે છે કે આ કાર્ય તમે નવી પેઢીના છો, તો તમે જરા 2 શબ્દ બોલો જીવદયા માટે, તમે શું વિચારો છો? આ કાર્ય મારા ફાધર 15 વર્ષથી રેગ્યુલર કરી આવ્યા છે, અને આ સમાજમાં એક પ્રેરણાદાયક છે। બરાબર, જેટલું થાય હવે પક્ષી માટે કરો, એ પક્ષી બોલતું તો નથી કે મને કંઈક કરી આલો, પણ જે માણસ સમજે એમના માટે છે। બરાબર, પક્ષી માટે બનાવેલું છે, 15 વર્ષથી આ કાર્ય ચાલુ છે મારા ફાધર, ત્યાં પાણીના માટલા ચાલુ છે। બરાબર છે, થાય એટલું કરીએ છીએ। અને ગોપીજી આપણે કેવું લાગે છે તમારા કુટુંબમાં આટલી તકલીફમાં રહેનાર વ્યક્તિ આ કરે છે? કારણ કે આટલી પૈસાની તકલીફ હોવા છતાં લોકો પોતાનું પેટ નથી ભરી શકતા અત્યારે કોરોનાની મહામારી લીધે, એની જગ્યાએ આ વ્યક્તિ આજે પણ આવું વિચારે તો આપણે એ જોઈને કેવી લાગણી થાય છે? સારું થાય છે, લાગણી ને બરાબર છે, અને આ કાર્ય કરવાથી આપણે કોઈ શાંતિનો બરાબર બરાબર ગોપીજી બોલો બધા સારું લાગે, ગામના કોઈ આવે જો જોવે તો તે બાજુ આમ દેખાય કે માણસ વ્યવસ્થિત કામ કરે છે। બરાબર, કારણ કે અમારા જેવા ભણેલા ગણેલા પણ આ જગ્યા આવી અને આ જીવદયાનું કાર્ય કરે છે તો હા, અને એના લીધે અબોલ પશુ પંખી જે બોલી શકતા નથી અને એ લોકોને આજે કોણ એમનું કોણ, ને આ કાર્ય કરવાથી ગમે તે માણસ અહીં આવીને પોતાનું કાર્ય ચાલુ રાખે, જે દાણા જેને નાખો હોય ગાંઠિયા નાખે બાજરી નાખે એ સગવડથી નાખી શકે છે, આમ નીચે નાખવાથી બધું વેસ્ટ થાય છે, એને કરતાં ચરોતર બને એના ઉપર દુરુપયોગ ના થાય। મારી પ્રકાશભાઈ એવું કહેવું છે કે આના માટે આપણે ઉનાળામાં સ્પેશિયલ કંઈ કરવું હોય તો શું કરી શકાય? ઉનાળો હવે આવી રહ્યો છે, આવના 15 દિવસમાં ચાલુ થશે, તો આપણે તમારી પાસે કોઈ વિચારણા હોય
કે ભાઈ આપણે આ પશુ પંખી માટે ઉનાળામાં સ્પેશિયલ શું કરવું જોઈએ આ જગ્યા પર? હરિન્દર સાહેબ, તમે બધું કરી શકો છો, એમાં શું એકાદ બે વસ્તુ જે કઈ કહી શકો? કઈક સારું કરવા જોઈએ, તો વસ્તી સારી નથી. બરાબર છે, કોઈ વસ્તુ અહીં સારી રહેવા દે નહીં, માટલો પડ્યો હોય તો એ પડી જાય. ઓકે, બીજી તો આપણે ધ્યાન રાખવા જેવું કોઈ છે નહીં. બરાબર છે, ધ્યાન રાખવું માટે કોઈ માણસ હોય તો આપણને સારી, કારણ કે આપણે કોર્પોરેશનમાં બી આ બધા વસ્તુ બનાવીએ છીએ રેકોર્ડિંગ કર્યા પછી. આપ જુઓ સૌ, આ જે જગ્યાનો આપણે અત્યારે બતાવી રહ્યા છીએ, આખી જગ્યામાં મોટા મોટા પથ્થર છે. બરાબર છે, આ તો આખી જગ્યા બનાવનાર છોગાજી હિંગાજી વણઝારા આપણી સાથે છે, અને મારી ઈચ્છા એવી છે કે હું એમની સાથે ઊભો રહીને બે શબ્દ વાત કરું, તો હું એમના પુત્રને વિનંતી કરીશ કે તમે અમારો વિડીયો મારી યાદગીરી માટે આપ બનાવો. તો હું પોતે આશીષભાઈ શાહ, સારાંશ અર્થ D201 ન્યૂ વાસણા, જીબીસા કોલેજની પાછળ આવેલી સ્કીમમાં રહું છું, અને અમે જીવદયા પરિવાર ચલાવીએ છીએ. જીવદયા પરિવારની અંદર અમારો આગ્રહ પૈસાનો હોતો નથી, પણ મહિને માણસ ધારે તો 30-40 રૂપિયા ખર્ચી શકે, અને એના માટે અમે ટોકન એમ કહેવાય આ પશુ પંખી માટે રોજનો 1 રૂપિયો 36 પૈસા પહેલા વર્ષ માટે, એટલે કે આખા વર્ષના 500 રૂપિયા અથવા તો 500 રૂપિયાની વસ્તુ, જે વસ્તુ અમે અમારી ત્યાં પાથરીએ તો સમૂહનું પુણ્ય ઉપાર્જન થાય. અને આ છોગાજી જેવા વ્યક્તિ જ્યાં સુધી અહીંયા સંસારમાં છે, સમાજમાં છે, અને ગોપીજી જેવા વ્યક્તિ કે જે આટલી તકલીફમાં પણ આટલું સારું પશુ પંખીનું વિચારે, આપણે આટલું ભણીએ, મહિને 50,000-1,00,000 રૂપિયા કમાઈએ છીએ, તો આપણે બધાએ ભેગા થઈને આવી વ્યક્તિને ટેકો કરો. એમને કોઈ સ્વાર્થ નથી, અપેક્ષા નથી, પણ આ ટેકા કરવા માટે મારી ઈચ્છા આવી છે કે દરેક વ્યક્તિ અમારો સંપર્ક કરે. મારો નંબર છે 99-2-43-2-4-8-9-6 આશીષભાઈ શાહ. તો અમે તમે અમને ખાદ્ય સામગ્રી જેવી કે બાજરી, જુવાર, ઘઉં, આવી કોઈ પણ વસ્તુ, રોટલા, રોટલી ઘરે બનાવીએ, રોજ 5 રોટલી એક્સ્ટ્રા બનાવો, તો પણ તમે આ નંબર પર રિંગ કરશો. બીજું ખાસ અગત્યનું કહેવાનું એ કે આપણે સમાજમાં મોટા મોટા ખર્ચા કરીએ, 2-2 લાખ રૂપિયાના ફંક્શન કરતા હોઈએ, સમાજમાં રહેવા કરવું પડે ના નહીં, પણ જ્યારે બી ફંક્શન ખાવા પીવાનું બના કરીએ તેમાં વધેલો સામાનનું શું, તેના માટે પણ તમે આ નંબર લઈ શકો કે પૂરી છે, દૂધપાક છે, બાસુંદી, જે બી વધ્યું હોય તમારા પ્રસંગમાં એ તમે અમને આપશો, અમે ગાડીમાં લઈને આવીશું, અહીંયા પશુ પંખીને ખવડાવીશું, કારણ કે એમણે ક્યારેય ખાધું નથી હોતું, અને આપણે બધું ગટરમાં ફેંકી દેતા હોય, ક્યાંક રસોઈયાને આપીએ, રસોઈયાને તો એટલી જરૂર નથી હોતી, અને કદાચ ઘણીવાર એવું જોવામાં આવે છે કે એ વેચાતું બી હોય છે. તો આપણે કોઈ પણ વસ્તુ લઈએ છીએ, પેક હોય તો તોડીને જ લઈએ છીએ, જેથી કોઈને અમારા માટે જીવદયા પરિવારને ચલાવનાર સંચાલક કે સંચાલન કરવાવાળા માટે પણ ખરાબ વિચાર ન આવે. બરાબર ને છોકરાજી? કોઈ પણ વસ્તુ પેક આપો તે અમે તોડી અને કોથળામાં કોથળી લઈ લઈએ છીએ ને તાત્કાલિક ખવડાવી દઈએ છીએ. તો અમારી એક નંબર વિનંતી છે કે જીવદયા પરિવાર સારાંશ અર્થમાં કોઈ પણ માણસ ગુજરાત, અમદાવાદ, ભારતમાંથી જોડાઈ શકે છે, અને જોડાવા માટે તમે આ નંબર પર રિંગ કરો. અને ખાસ અમને આખું વર્ષ એવું કહેવાય છે કે આજે તમે એકલા કંઈ કરો તો સરસ જ છે, પુણ્ય બંધાય છે, પણ હવે જે મોટી મોટી મહામારી આવી રહી છે તો એ અનુસંધાનમાં આપણે મોટા પુણ્યની જરૂર પડશે. આજે ધરતીકંપ આવ્યો, સુનામી આવી, નોટબંદી આવી, GST આવ્યું, જે બી તકલીફો આવી, છેલ્લે કોરોના જેવી મહામારી આવી, તો એમાં જેટલા લોકો બચ્યા છે કારણ કે કોઈ પણ ભાવમાં એમણે આવું સામૂહિક પુણ્ય કર્યું. આપણે બધા ભેગા થઈને પુણ્ય કરાવો, બધા પોતપોતાના ઘેરથી લઈને આવે, તો આ જગ્યાએ વિશાલા સર્કલ આવે, છોગાજીનો નંબર મારી પાસે, જે અત્યારે હાલમાં કહેવાય આ સ્થાપક કહેવાય, આ જગ્યાનું નિર્માણ કરનાર છોગાજી હિંગાજી વણઝારા, એમનો ખૂબ ખૂબ આભાર કે એમણે આટલું સરસ વસ્તુ બનાવી, તો અમારા જેવા હજારો માણસ અહીંયા આવનારા ઘણા સમય સુધી આ દાન પુણ્ય કરશે, અને સમૂહમાં કર્યાથી એ પુણ્યનું જે ઉપાર્જન થશે એની અંદર એ ભાગાકારમાં આપણો નંબર લાગે. તો આવા વણઝારા સમાજના છે પોતે રાઠોડ, બરાબર, તો પણ એ આટલી મોટી ઉમદા સોચ રાખે છે, આટલી જબરજસ્ત મોટી વિચારસરણી રાખે છે, જ્યારે સગો ભાઈ ભાઈને આપતો નથી, તો એક પિતા પુત્ર પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકે છે. હવે એવી ઘણી કોમ છે, ઊંચી ઊંચી કોમ, કે જેમાં વૃદ્ધાશ્રમ અનાથ આશ્રમ ચાલે છે, ત્યારે એ વ્યક્તિ એવી જગ્યાએ રહે છે કે જે જગ્યાએ કદાચ આવું કરતા ના હોત તો 100% 45-50 લાખના ફ્લેટમાં રહેતા હોય. ઘણીવાર એમની પાસે ઘણા પૈસા હોય તો બી એવું નથી વિચારતા કે હું મોટો બંગલો લઉં. એવી રીતના એમના છોકરા, એમના દાદા, બધાના આવા ઉમદા વિચાર છે કે ભાઈ આપણે અબોલ પશુ પંખીનું કોણ,
આપણે તો બધા બોલીએ છીએ માગીને લોન લઈને કે દેવું કરીને બી ફાંદા ફૂંધી ખોટું કામ કરીને બી પેટ ચલાવીશું ઘર ચલાવીશું, પણ પશુપંખી ક્યાં બોલવાના? એટલે મારી સૌને નમ્ર વિનંતી છે કે અમે જૈન છીએ, જૈન સમાજના છીએ, પરમાત્માએ કોઈ સમાજ બનાવ્યા નથી, આપણે બધાએ જાતે બનાવ્યા, પણ આ જીવદયાનું કાર્ય એવું છે કે જેમાં અત્યાર સુધી કોઈ સમાજવાળાએ ના નથી પાડી, એમાં ભરવાડ સમાજ હોય, રબારી સમાજ હોય, વણઝારા સમાજ હોય, કોઈ પણ નાના મોટા સમાજના વ્યક્તિઓ પોતપોતાના ઘરે તો કરે જ છે, પણ એકવાર તમે અમારા નંબર પર મુલાકાત લો, કઈ રીતે કરવું તમે ભલે અલગ કરો, પૈસા એમાં નથી જોઈતા, તમે વસ્તુ આપી શકો છો, વસ્તુ ના આપો તમે એ વસ્તુ કરવાથી તમને ફાયદા શું છે જે શાસ્ત્રમાં કીધું છે, તો એ તમને એનું જ્ઞાન મળે અને જ્ઞાનથી આપણને ઉલ્લાસ આવે, જ્ઞાન વગર કોઈ બી કાર્ય કરે એનું પુણ્ય બંધાય છે પણ એ અજાણતામાં, પણ જાણીને એનો ફાયદો લઈએ તો આપનું કેવું શું છોગાજી કેટલું સારું રહે? જ્ઞાન સાથે કોઈ ક્રિયા કરીએ તો તમારી ક્રિયા આગળ વધશે, હા, ઉપરવાળો સાંભળશે અને એના લીધે આપણે ખૂબ જ આગળ વધી શકીએ, કારણ કે જીવની દયા કરવી અમારા મહાવીર સ્વામી ભગવાન એવું લખીને ગયા છે કે હજારો માતાનું જે હૃદય છે એ પરમાત્મા છે, પરમાત્મા, અને પરમાત્માની માં કોણ? તો કે કરુણા, કરુણા એટલે કોણ? કે જીવદયા, નાનામાં નાના જીવની આપણે સાચવણી કરવી જોઈએ, તો એ જીવદયા આપણે કરીએ તો એનાથી આપણને રોગ ન થાય, સમૃદ્ધિ મળે, પૈસા આવે, પણ એ અપેક્ષા માટે નથી કરવાનું, એ કયા ભાવમાં મળશે ચોક્કસ, જીવદયા કરવાથી ફાયદો 110% છે, કદાચ ધર્મની ક્રિયા કરતી વખતે બી આપણા મગજના વિચારો ક્યાંય બીજે ચાલતા હોય છે તો એમાં પુણ્ય બંધન નહીં, ત્યારે જીવદયા વસ્તુ એવી છે કે એમાં તમે કોઈ પણ જીવને ખવડાવ્યું ત્યારે તમારું પુણ્ય 100% સંપૂર્ણ પૂરું થઈ ગયું, એટલે મારી ભગવાને કીધેલું 9 જાતના પુણ્ય છે એમાં ઉત્તમ પ્રકારનું ફર્સ્ટ પહેલા નંબરનું પુણ્ય છે જીવદયા, અન્નદાન, અને આપ સૌ કરતા હશો, પણ અમારી નમ્ર વિનંતી કે તમે જોડે આવો, આ જગ્યાની વિઝિટ કરો, છોગાજીને પણ મળો કે જે સંસ્થાપક છે, આ આખી જગ્યા બનાવનાર વ્યક્તિ છે, અને એમના પુત્ર અને એમના પપ્પા એ બધા ધન્યને પાત્ર છે, એ સમાજમાં આવી એક વ્યક્તિ પણ આપણી વચ્ચે છે, દિવસે દિવસે બધા આ ભૂલતા જાય છે, ભારતની સંસ્કૃતિ જે હતી બધા ભૂલતા જાય, નવી પેઢીને ભગવાન ગમતા નથી, કાર્ય ઓછા કરે ધાર્મિક કાર્યો, તો એ આ એક ધાર્મિક કાર્યમાં પ્રવેશ લેવા માટેનું ઉત્તમ કાર્ય જીવદયા છે, તો એમાં આપ સૌ જોડાઓ, અને અમારી નમ્ર વિનંતી છે માત્ર પહેલા વર્ષના આખા વર્ષના 500 રૂપિયા છે અથવા તો 500 રૂપિયાનું અનાજ, અને પછી બીજા વર્ષથી આજીવન રોજને 80 પૈસા, એટલે આખા વર્ષના 300 રૂપિયા અથવા 300 રૂપિયાનું અનાજ, ચાહે સેવ, ગાંઠિયા, મકાઈના દાણા, રોટલી, રોટલા, તમને જે આપવું હોય તો તમારું સભ્યપદ થઈ જાય, અને એની અંદર તમે અમારી સાથે જોડાયેલા તમામ કોમના માણસ સારા વિચારવાળાની સાથે તમારા વિચારો ભળે આપણને ઘણા બધા પુણ્યના દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ ફાયદા ઘણા થાય, કારણ કે આ કાર્યોથી જ આપણે બચીશું અને આગળ આવીશું અને ટકીશું એવું છોગાજી પણ માને જ છે, એટલા માટે વર્ષો પહેલાં એમણે આ મહેનત કરી. પ્રણામ. કંઈ પણ ભૂલ થઈ હોય જીનાગના વિરુદ્ધ તો ત્રિવિધ રીતે મિચ્છામી દુક્કડમ, અને હું માફી માગું છું કંઈ પણ ભૂલ થઈ હોય તો. પ્રણામ.